गुड मॉर्निंग बाल मित्रों, आपणे आजे हवे अंग्रेजी विषयना अभ्यासनी सफरमां आगळ वधीए। तैयार छो ने बधा? तमने अभ्यास करवो खूब गमे छे ने? अंग्रेजी विषय तो आपणा जीवन साथे वर्णाई गयेलो छे। तो आजे आपणे हकार अने नकार वाक्यनो अभ्यास करीए। बाळको, हकार अने नकार कोने कहेवाय? जो प्रश्ननो उत्तर हा कि नाथी आपवामां आवे तेने हकार अने नकार वाक्य कहेवाय। जो प्रश्नना उत्तरमां आपणे यसनो उपयोग करीए तो तेने हकारमां उत्तर आप्यो कहेवाय। અને જ્યારે આપણે વાક્યમાં નોનો ઉપયોગ કરીએ તો નકારમાં ઉત્તર આપ્યો કહેવાય। સમજ પડી ને બાળકો? હકાર એટલે યસમાં ઉત્તર આપવો અને નકાર એટલે નોમાં ઉત્તર આપવો। તો ચાલો બાળકો, આપણે હકાર અને નકારને ચિત્રના આધારે શીખીએ। સૂચના વાંચો, ચિત્રના આધારે પ્રશ્નોના હકારમાં ઉત્તર આપો। ચલો આપણે શીખીએ ને। જુઓ બાળકો, અહીં તમને પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, દેખાય છે ને બધાને? આપણે કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય ઓળખીશું? વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે, તેથી એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય। આ વાક્ય છે, ઇઝ ધીસ અ બુક? જો તમને ચિત્ર આપ્યું છે એ બુકનું છે, બુકનું જ છે ને? તો આન્સર શામાં આવશે? યસમાં। ચલો આપણે યસ નો ઉત્તર આપીશું। જુઓ બાળકો, આન્સર શું થયો? યસ, ધીસ ઇઝ અ બુક। પણ તમને કંઈક અલગ લાગે છે ને? વાક્ય રચના જોઈએ યસની। તો જુઓ, યસથી જ્યારે પણ ઉત્તર આપવાનો હશે તો પ્રથમ યસ, પછી અલ્પવિરામ, પછી આવશે વાક્યમાં જુઓ શરૂઆત તો ઈસ્થી થઈ છે, પરંતુ જ્યારે આપણે હાથી આન્સર આપીશું તો ધીસ પહેલા આવશે અને ત્યારબાદ ટુ બીનું રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ। સમજ પડી બાળકો? અહીંયા પ્રથમ શું છે? ધીસ છે, પછી આપ્યું છે ઇઝ, ઇઝનું કહેવાય ટુ બી નું રૂપ, અને પછી લખ્યું છે અ બુક। આન્સર થશે હા, આ પુસ્તક છે। આ જ આન્સરને આપણે શોર્ટ આન્સર આપવો હશે તો યસ ઇટ ઇઝ। જુઓ બાળકો, બુક સજીવ છે કે નિર્જીવ? નિર્જીવ। જ્યારે પણ નિર્જીવ વસ્તુ હશે ત્યારે ઇટનો ઉપયોગ થાય, એટલે શોર્ટ આન્સરમાં હા તે છે। સમજ પડી બાળકો? યસથી આન્સર આપતી વખતે યસ પહેલા આવશે, ત્યાર પછી અલ્પવિરામ, ત્યાર પછી સાદું વાક્ય। હવે આપણે બીજું વાક્ય શીખીએ। ઇઝ ધીસ અ પેન્સિલ? શું આ પેન્સિલ છે? બાળકો જુઓ, ચિત્રમાં પેન્સિલ જ છે ને? આપણે શાનાથી આન્સર આપવાનો છે? યસથી। તો પ્રથમ શું આવશે? યસ, ત્યારબાદ અલ્પવિરામ,
ત્યાર પછી ધીસ, પછી તુબીનું રૂપ હિઝ અને અન્ય શબ્દ. વાક્ય બનશે યસ ધીસ ઇઝ અ પેન્સિલ. હા, આ પેન્સિલ છે. તેનો શોર્ટ આન્સર થશે યસ ઇટ ઇઝ. નવું વાક્ય શીખીએ. ઇઝ ધેટ યોર પેન? જુઓ બાળકો, ધેટ છે એટલે વસ્તુ ક્યાં આવશે? દૂર. ગુજરાતી થશે શું આ? શું આવે કે પેલું આવે બાળકો? જો આગળના વાક્યમાં તો ત્રીસ હતું એટલે આપણે આનો ઉપયોગ કર્યો હતો ને, અને આ વાક્યમાં તો ધેટ છે એટલે પેલું આવશે. શું પેલી તમારી પેન છે? આન્સર થશે યસ ઇટ ઇઝ માય પેન. હા, તે મારી પેન છે. શોર્ટ આન્સર થશે યસ ઇટ ઇઝ. હા, તે છે. ઇઝ ધીસ અ કાર? શું આ કાર છે? બાળકો, કારનું ચિત્ર છે ને. ચલો, એનો આન્સર થશે યસ ધીસ ઇઝ અ કાર. હા, આ કાર છે. શોર્ટ આન્સર યસ ઇટ ઇઝ. હા, તે છે. ઇઝ ધીસ અ કાઇટ? શું આ પતંગ છે? યસ ધીસ ઇઝ અ કાઇટ. શોર્ટ આન્સર યસ ઇટ ઇઝ. નેક્સ્ટ સેન્ટેન્સ. ઇઝ ધીસ અ બોક્સ? શું આ બોક્સ છે? બાળકો, બોક્સ જ છે ને. આન્સર આપણે શાનાથી આપવાનો છે? યસ થી. તો ચાલો બાળકો, આન્સર શું થશે? યસ ધીસ ઇઝ અ બોક્સ. હા, તે બોક્સ છે. શોર્ટ આન્સર છે યસ ઇટ ઇઝ. બાળકો, તમને હકારમાં વાક્ય બનાવતા આવડી ગયું?